નમસ્તે વિદ્યાર્થી મિત્રો, પરિવર્તન એકેડમી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. અગાઉના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરતા હતા ચેપ્ટર નંબર 4 નિશ્ચાયક. તેની અંદર વિદ્યાર્થી મિત્રો આપણે બે રીત વિશે ચર્ચા કરેલી હતી. એમાં રીત નંબર 1 માં આપણે ભણી ગયેલા નિશ્ચાયકનું મૂલ્ય કેવી રીતે મેળવવું, અને ત્યારબાદ રીત નંબર 2 ની અંદર બે નિશ્ચાયકોની સમાનતા પરથી x નું કે y નું મૂલ્ય આપણે કેવી રીતે મેળવવું. અને આ જે બે રીત આપણે જોઈ ગયેલા હતા તેના જ રિલેટેડ એવા એક્ઝામ્પલ્સ મેં નીચે તમને ડુ ઇટ યોર સેલ્ફમાં આપેલા હતા. વિદ્યાર્થી મિત્રો, આજનો લેક્ચર છે બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બનવા જઈ રહ્યો છે, કારણ કે આખા ચેપ્ટરનું જે મેઇન પાર્ટ છે, આખા ચેપ્ટરનો જે મેઇન પાર્ટ છે એ આજના લેક્ચરમાં આપણે એની વિશે ચર્ચા કરવાની છે. તો આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે નિશ્ચાયકના ગુણધર્મ વિશે. તો વિદ્યાર્થી મિત્રો, હું આને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક એટલે કહું છું કે આખા ચેપ્ટરની અંદર હવે મોસ્ટ ઓફ આપણે જે થિયરી વાપરવાના છીએ, જે રીત વાપરવાના છીએ તે નિશ્ચાયકના ગુણધર્મ હશે. જે પણ દાખલો આપણે સોલ્વ કરવાનો થશે નિશ્ચાયકની અંદર, એનું વિસ્તરણ કરવાનું થશે, ત્યારે આપણે રીત નંબર 1 નો ઉપયોગ નહીં કરીએ. નિશ્ચાયકનું મૂલ્ય કઈ રીતે આપણે મેળવતા હતા, તો 2x2 માટે તો જે વિકર્ણ હોય અગ્ર વિકર્ણ એમાંથી આપણે પ્રતિવિકર્ણ બાદ કરી દેતા હતા, એટલે ક્રોસ ગુણાકાર કરીને માઇનસ વચ્ચે આપતા હતા, એ રીતે આપણે મૂલ્ય મેળવતા હતા. એ રીતે 3x3ની અંદર તમે કોઈ પણ રો અથવા કોઈ પણ કોલમને દાબીને તમે એનું મૂલ્ય મેળવતા હતા. તો આ રીતે હવે તમે બધા જ દાખલા માટે ઉપયોગમાં ન લઈ શકો. રીત નંબર જે 1 છે તે બધા જ દાખલા માટે પોસિબલ નથી, કે બધા જ દાખલા માટે વિસ્તરણ કરવું પોસિબલ નથી. વિસ્તરણ કરવું શેના માટે પોસિબલ થઈ જશે અને ઇઝી હશે, તો કે આપણને વાસ્તવિક સંખ્યાઓ કે મૂલ્યો આપેલા હશે. જો મૂલ્ય આપેલા હશે તો આપણે ઇઝીલી વિસ્તરણ કરી શકશું. પણ જો વિદ્યાર્થી મિત્રો આપણને રકમ નિશ્ચાયકની અંદર રકમમાં મૂલ્યની જગ્યાએ એક્સ વાય થીટા ટી કોઈ પણ વિધેય એફ ઓફ એક્સ આ પ્રકારના દાખલા આપેલા હશે સંખ્યાની જગ્યાએ, તો આપણે ઇઝીલી એનું વિસ્તરણ કરી શકશું નહીં. તો એવા વખતે, એવા ટાઈમે આપણે જો નિશ્ચાયકના ગુણધર્મોનો ઉપયોગ કરશું તો એની મદદથી જે કોમ્પ્લેક્સ એટલે કે અઘરો જે નિશ્ચાયક છે તેને તમે ઈઝી બનાવી શકશો. તો આ નિશ્ચાયકના ગુણધર્મો એના માટે આપણે ભણવાના છે કે જટિલ જે નિશ્ચાયક હોય, અઘરો જે નિશ્ચાયક હોય જેને સોલ્વ કરવો અઘરો પડી જતો હોય, જો તમે એમાં આ ગુણધર્મોનો યુઝ કરો અને એને ઈઝી બનાવી શકો છો, ઈઝી બનાવ્યા પછી તમે એને વિસ્તરણ કરી શકો છો. વિસ્તરણ કરવાનું છે નો ડાઉટ, આપણે નિશ્ચાયકના ચેપ્ટરની અંદર વિસ્તરણ કરવાનું છે, પણ દર વખતે ઈઝી વિસ્તરણ નહીં હોય. તો આવા પ્રકારના જે દાખલા છે, જે અઘરા દાખલા છે જેનું વિસ્તરણ ઇઝી નથી, તો એને ઇઝી કઈ રીતે બનાવવું, એના માટે વિદ્યાર્થી મિત્રો નિશ્ચાયકના ગુણધર્મો આવડવા જરૂરી છે. એટલે હું કહું છું આજનો લેક્ચર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે. તો ચાલો, કેટલા ગુણધર્મો છે, જેટલા ગુણધર્મો છે ચોપડીની અંદર એ બધા જ ગુણધર્મોની આપણે ચર્ચા આજે કરી લઈએ, અને પછી ત્યારબાદ એના ઉપરના આપણે થોડા એવા એક્ઝામ્પલ્સ જોવાના છે. તો પહેલો ગુણધર્મ શું છે વિદ્યાર્થી મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે, અને કોક ગુણધર્મ તો બહુ સિમ્પલ છે, તમને ઇઝી યાદ રહી જશે, પણ કોક 2-3 ગુણધર્મ એવા છે જે તમારે પ્રેક્ટિસ કરવી પડશે તો જ તમને એનો યુઝ કરતા આવડશે. તો આ ગુણધર્મ શું છે, બહુ સિમ્પલ ગુણધર્મ છે કે નિશ્ચાયકની બધી જ હાર અને બધા જ સ્તંભની અદલા બદલી કરતા નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી. તો આ ગુણધર્મ વિશે મેં અગાઉના લેક્ચરની અંદર પણ તમને કીધેલું હતું કે નિશ્ચાયકનું મૂલ્ય મેળવવું હોય તો તમે કોઈ પણ હાર માટે અને કોઈ પણ રો માટે કરી શકો છો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ફક્ત ધ્યાન શું રાખવાનું હતું, 3x3 માટે વચ્ચેના ઘટકો છે, જે 3x3 માં વચ્ચેના ઘટકો આપણે કેવા લીધા હતા, માઇનસ નિશાની લેતા હતા, તો એક ધ્યાન રાખવાનું છે. બાકી તમે રો માટે યુઝ કરો કે કોલમ માટે કરો, સ્તંભ માટે યુઝ કરો કે હાર માટે યુઝ કરો, જવાબ તો કેવો આવવાનો છે, એક જ આવવાનો છે. તમે કોઈ પણ અદલા બદલી કરી નાખશો, બધી જ હારને બધા જ રોમાં ફેરવી દો, પણ આ ધ્યાન રાખજો અહીંયા બધી જ શબ્દ વાપરો છે. વિદ્યાર્થી મિત્રો, બે હારને ફેરવો, 3x3 નો નિશ્ચાયક હોય, બે હારને ફેરવો એને સ્તંભ કરી નાખો અને એકને ન ફેરવો એમ નહીં. જો બે હારને ફેરવો છો તો ત્રીજી હારને પણ ફેરવવાની છે, બધી જ હાર 3x3 હોય તો એકને ફેરવો અને બીજાને ન ફેરવો એમ નહીં. 3x3 હોય તો 3x3 હારને શેમાં ફેરવી નાખો, સ્તંભમાં ફેરવી નાખો, અથવા 3x3 સ્તંભ હોય એને હારમાં ફેરવી નાખો, વાત તો એક જ થઈ છે.
તો આવું કરવાથી નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. તો આ તો સિમ્પલ ગુણધર્મ છે. તો ચલો આપણે એને એક્ઝામ્પલમાં જોઈ લઈએ કે ભાઈ આપણને ડેલ્ટા બરાબર 2x2 નો એક શ્રેણીક નિશ્ચયક આપેલો છે, શ્રેણીક નથી નિશ્ચયક છે. તો આનું મારે મૂલ્ય મેળવવું છે. તો આનું મૂલ્ય આપણે પહેલા ડાયરેક્ટ મેળવી લઈએ, જેવો નિશ્ચયક આપેલો છે તેવો જ મૂલ્ય મળે. 4 2, આ તો તમને આવડે છે ને, 2 × 4 એટલે 8, વચ્ચે કઈ નિશાની આવે, માઇનસ. ઘણા વિદ્યાર્થીઓ આ નિશાની ભૂલી જાય છે. તો ધ્યાન રાખવાનું છે, નિશ્ચયકની અંદર મૂલ્ય મેળવતી વખતે વચ્ચે આવે છે માઇનસ, ઋણ નિશાની. અને 3 × 1 એટલે 3 × 1 = 3, 8 માંથી 3 જાય એટલે 5 આવે વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આને જે રો છે આપણે એક નવો ડેલ્ટા બનાવી નાખીએ, આ ગુણધર્મ વાપરીએ કે જે હાર છે 2 1 હાર છે એને સ્તંભ કઈ રીતે કરાય, તો કે 2 1 ઉભું કરી નાખો, 3 4 કેવું છે આડું છે હાર છે એને ઉભું કરી નાખો એટલે શેમાં કન્વર્ટ થઈ જાય, સ્તંભમાં કન્વર્ટ થઈ ગયું. આવું થાય છે. તો હવે આ ચેક કરો તો આનો જવાબ શું આવે છે, 4 2 8 - 3 1 3, તોય પણ જવાબ શું આવ્યો, 5 જ આવ્યો ને. એટલે કે છે ડેલ્ટા બરાબર ડેલ્ટા ડેશ જ થશે. જો ક્યારે ક્યારે આવું પોસિબલ છે, બધી જ હારને શેમાં ફેરવી નાખો, સ્તંભમાં, અથવા બધા જ સ્તંભને શેમાં ફેરવી નાખો, હારમાં. એટલે કીધું અદલા બદલી કરતા, હાર અને સ્તંભની અદલા બદલી કરીએ તો નિશ્ચયકનું મૂલ્ય બદલાતું નથી. તો આ તો સિમ્પલ છે. એના પછીનો ગુણધર્મ શું કે છે વિદ્યાર્થી મિત્રો, તો એના પછીનો જે ગુણધર્મ છે એ એમ કે છે કે નિશ્ચયકની 2 હાર અથવા સ્તંભ, જો વિદ્યાર્થી મિત્રો જે પણ ગુણધર્મ લખેલા છે એ હાર માટે લખેલા છે તો એ સ્તંભ માટે પણ લાગુ પડશે. એટલે હાર અથવા સ્તંભ લખી નાખવાનું છે. એટલે મેં લખેલું છે કોઈ પણ 2 નિશ્ચયકની કોઈ પણ 2 હાર અથવા કોઈ પણ 2 સ્તંભ, 2 જ છે અહીંયા લખેલા નથી પણ 2 હાર તો 2 સ્તંભ, કોઈ પણ 2 હાર અથવા કોઈ પણ 2 સ્તંભની અદલા બદલી કરવામાં આવે. જો અગાઉના ગુણધર્મમાં શું લખેલું હતું, બધી જ હારને બધા જ સ્તંભમાં ફેરવાના. આ ગુણધર્મમાં શું કીધું છે, બધા નહીં, જો 3x3 હોય તો 3x3 માંથી કોઈ પણ 2 હાર લઈ લ્યો અથવા કોઈ પણ 2 સ્તંભ લઈ લ્યો એની અદલા બદલી કરવામાં આવે તો નિશ્ચયકનું મૂલ્ય ચિહ્નમાં બદલાય છે. એટલે કઈ રીતે બદલાય છે, કે પેલાનો જે ડેલ્ટા હતો એ પછીનો ડેલ્ટા કેવો થઈ જશે, ઋણ થઈ જાય છે. તો આપણે ચેક કરી જોઈએ, ચલો એવું થાય છે. આ 3x3 નો નિશ્ચયક છે, આનું મૂલ્ય બધાને મેળવતા આવડે છે. કઈ રીતે મેળવતા હતા વિદ્યાર્થી મિત્રો, આપણે 1 ને દાબી દેવાનું છે. તો 1 ની રો અને કોલમ દાબી દો એટલે શું દેખાય, ઓછે ઓછે વત્તા, 3 3 9, વચ્ચે કઈ નિશાની આવે, માઇનસ, 4 × 0 એટલે તો 0 થઈ જાય છે. પછી 2 કેવા છે, માઇનસ છે, તો આપણે નિશાની ઉલટાઈ નાખવાની છે, માઇનસ હોય તો પ્લસ, પ્લસ હોય તો માઇનસ. તો 2 ની રો અને કોલમ દાબી દો, તો આ 2 આપણે દાબી દઈએ તો આપણને શું દેખાય, આટલી વસ્તુ દેખાય, 3 1 3, ઓછે ઓછે વત્તા, અહીંયા ઓછા આવે અને આ ઓછા એટલે કેવા થઈ જશે, પ્લસ 16. અને પછી શું આવશે, વત્તા 3 માટે આપણે ચેક કરીએ તો 0 થઈ જાય છે અને માઇનસ તો રહેવાના, ઓછે ઓછે વત્તા સૂત્રના માઇનસ રહેવાના એટલે 4 3 12. તો આનો જવાબ શું આવે છે વિદ્યાર્થી મિત્રો, 9 1 9, 16 ને 3 19, 19 2 કેટલા થાય, 38, વત્તે ઓછે ઓછા 12 3 36. તો 38 માંથી 36 જાય તો કેટલા આવે, 38 માંથી 36 જાય એટલે પ્લસ 2. તો આપણને જવાબ કેટલો મળ્યો, આમાં 11 જવાબ મળ્યો. કોણ, ડેલ્ટા 1. જો ડેલ્ટા 1 11 મળ્યો, હવે આ જ નિશ્ચયકની અંદર કોઈ પણ 2 હારની વાત કરો કા સ્તંભની વાત કરો એની એટલા બદલી કરવાની, હારને સ્તંભમાં નથી ફેરવવાનો. જોજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ 2 હાર છે ને એને એટલા બદલી, એટલે પહેલી હાર હોય ને ત્રીજામાં ત્રીજી હાર લઈ લ્યો, ત્રીજી હાર ને પહેલા બાજુ લઈ લ્યો, એ બીની એટલા બદલી કરવાની છે. તો અત્યારે મેં દાખલા તરીકે, ઉદાહરણ તરીકે અત્યારે કોની અદલા બદલી કરું છું, R3 અને R2 ની. જો અદલા બદલી કરવા માટે સાઇન કેવી રીતે વાપરવાની છે, બંને બાજુ તીર, આ એનો સંકેત છે. તો સંકેત યાદ રાખજો, બંને બાજુ તીર હોય એનો મતલબ અદલા બદલી. તો R3 એટલે કે ત્રીજી R, એટલે જોજો ઘણીવાર આ પ્રોબ્લેમ નો થવો જોઈએ, R એટલે ખબર જ ન હોય, R એટલે હાર, R એટલે હાર, C આવશે તો સ્તંભ, કોલમ. તો અત્યારે હું કોલમ નથી ફેરવતો, કોલમ ની અદલા બદલી નથી કરતો, કોની અદલા બદલી કરું છું, સ્તંભ હારની કરું છું. તો હારની અદલા બદલી કઈ, તો કે ત્રીજી હાર ને બીજી હાર,
બીજી હાર હોય અને ત્રીજી હાર કરી નાખો, તો બીજી હાર કઈ છે? માઇનસ ત્રણ, માઇનસ વન, માઇનસ ત્રણ ને ચાર વાળી, એ ક્યાં જતી રહી છે? ત્રીજામાં જતી રહી, માઇનસ વન, માઇનસ થ્રી, ફોર, અને માઇનસ ફોર, ઝીરો અને માઇનસ થ્રી ક્યાં આવી ગયા? બીજામાં આવી ગયા. જો બીજી હાર થઈ જાય તો આનું તમે જો ઉદાહરણ તરીકે સોલ્વ કરો છો, મૂલ્ય ગોતો. ચલો તો આપણે મૂલ્ય કઈ રીતે ગોતી છીએ? વન દાબી દો અને ઝીરો થઈ જાય એટલે માઇનસ ત્રણ તેરી નવ, આ તમને આવડે છે. ઓછા હોય તો વધતા, વધતા હોય તો ઓછા, ચોકે ચોકે માઇનસ સોળ થઈ જશે અહીંયા. અને સૂત્રના ઓછા, ત્રણ એકા ત્રણ, પછી વધતા ત્રણ, ત્રણ માટે આ ચાર તેરી બાર, ઓલો તો ઝીરો થઈ જાય છે. તો અહીંયા માઇનસ નવ આવે છે, અહીંયા સોળ ને ત્રણ ઓગણી, પણ કેવા ઓગણી? માઇનસ માઇનસ ઓગણી એટલે માઇનસ આડત્રીસ થઈ જાય છે, અને બાર તેરી છત્રીસ થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો માઇનસ નવ અને માઇનસ બે વધે છે એટલે આન્સર તો અગિયાર જ આવ્યો, પણ કેવો આવ્યો? માઇનસ અગિયાર આવ્યો. એટલે આપણે કહી દીધું કે ડેલ્ટા વન છે ને, આ ડેલ્ટા વન એ માઇનસ થઈ જાય છે. કોનાથી? ડેલ્ટા ટુ થી. આવું પણ લખી શકાય કે ડેલ્ટા ટુ છે એ માઇનસ નિશાની થઈ જાય છે. એટલે આમ પણ લખી શકાય અથવા એમ પણ લખી શકાય, ડેલ્ટા ટુ આપણે અત્યારે એમ લખી શકાય, ડેલ્ટા ટુ છે ને એ માઇનસ ડેલ્ટા વન છે, આપણે એમ લખશું. બરાબર, ડેલ્ટા ટુ છે એ માઇનસ ડેલ્ટા વન છે. ડેલ્ટા વન અગિયાર મૂકો એટલે માઇનસ અગિયાર થઈ જાય છે. આપણા માટે એવું થયું, ડેલ્ટા ટુ બરાબર માઇનસ ડેલ્ટા વન. તો તમે જોવો તો અહીંથી તમે એક ઉદાહરણ દ્વારા તમે જોઈ લીધું કે બે હારને બદલા બદલી કરી મેં તો નિશ્ચયકનું મૂલ્ય એ જ રહે છે. આપણે તો કીધું છે નિશ્ચયકનું મૂલ્ય તો એ જ રહે છે, પણ નિશાની ફરી જાય છે. તો આ ગુણધર્મોનો ઉપયોગ ઘણી જગ્યાએ આપણે કરશું, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે. ધ્યાન રાખજો, કોઈ પણ એવા દાખલાની અંદર જ્યારે ગુણધર્મનો આ ગુણધર્મનો ઉપયોગ કરવાનો આવ્યો વિદ્યાર્થી મિત્રો, જ્યારે કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરી, અદલા બદલી એટલે પેલી સ્તંભને ત્રીજી કરી નાખી, ત્રીજી સ્તંભને પેલી કરી નાખી, બીજી સ્તંભને ત્રીજી કરી નાખી, ત્રીજી સ્તંભને બીજી કરી નાખી, ગમે તે અદલા બદલી કરી, ત્યારે આગળ નિશ્ચયકની આગળ તમે માઇનસ નિશાની મૂકશો, આ ભૂલવાનું નથી. ત્યારે અદલા બદલી કરતા ત્યારે આગળ માઇનસ મૂકો. આ તો મેં નોર્મલ એક્ઝામ્પલ લીધેલો છે, પણ તમારા જે દાખલામાં યુઝ થતું હશે ત્યારે તો કેવો રકમ હશે? થોડીક અઘરી રકમ હશે, ત્યારે તમે અદલા બદલી કરવી પડતી હશે જયારે ઇઝી દાખલો કરવા માટે. તો જ્યારે પણ નિશ્ચયકની અદલા બદલી કરો, નિશ્ચયકની અંદર કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરવી હોય તો આપણે મૂલ્ય ગોતવાની વાત, એવું નથી કે મૂલ્ય ગોતો પછી જ માઇનસ કરવાના છે. આ દાખલાથી એવું ન સમજતા કે આ દાખલો ગણવાનો, જવાબ આવ્યો પછી માઇનસ આવ્યા એટલે માઇનસ, એવું નથી. તમે અદલા બદલી કરી તો તમે અહીંયા શું કરી શકો? અહીંયા આગળ માઇનસ કરી શકીએ, કારણ કે પછી મૂલ્ય તો અગિયાર જ આવવાનું છે. એટલે અહીંયા લખેલું છે કે ડેલ્ટા, મેં લખેલું છે અહીંયા કે ડેલ્ટા વન બરાબર માઇનસ ડેલ્ટા ટુ, એનો મતલબ એ થયો માઇનસ થઈ જાય છે, મૂલ્ય તો એ જ રહેવાનું છે. એટલે આપણે જયારે અદલા બદલી કરીએ ત્યારે માઇનસ નિશ્ચયક નહીં કરવાનું, આગળ આવશે. કઈ રીતે કરવું, કઈ રીતે દાખલામાં ઉપયોગ કરવો એ આપણે દાખલા જોશું ત્યારે આઈડિયા આવશે, પણ આ ગુણધર્મ તમને યાદ રહેવો જોઈએ. તો બે ગુણધર્મ થઈ ગયા, એના પછી ત્રીજો ગુણધર્મ છે. તો એ ગુણધર્મ તો બહુ જ સિમ્પલ છે, આ તો તમને તરત યાદ રહી જશે કે નિશ્ચયકની કોઈ પણ બે હાર અથવા કોઈ પણ બે સ્તંભના ઘટકો જો સમાન હોય, બે હારના કે બે સ્તંભના ઘટકો તમને સમાન દેખાય તો એ નિશ્ચયકનું મૂલ્ય હંમેશા શૂન્ય જ થાય, દાખલો ગણવાની જરૂર નથી. ગણશો તો જવાબ શું આવશે? શૂન્ય. દાખલા તરીકે લઈ લ્યો, ટુ ટુ ટુ, વન થ્રી ફોર ને છેલ્લે ટુ 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 આપેલા છે, તો આમાં ઇક્વલ કોણ છે? પેલી હાર અને ત્રીજી હાર કેવી છે? સમાન છે. તો આનું નિશ્ચયકનું મૂલ્ય ગોતવા જવાનું નથી, કેવું આવશે? ઝીરો આવશે. જો તમારે ગણતરી કરીને જોવું હોય તો ટ્રાય કરજો, બે બે અને બે પેલી હાર માટે ટ્રાય કરજો, દાબીને આપણે મૂલ્ય મેળવી છે ને એ રીતે વિસ્તરણનું મૂલ્ય મેળવ્યું, વિસ્તરણ કરીને મૂલ્ય મેળવશો, જવાબ શું આવશે? શૂન્ય. તો આ તો સિમ્પલ ગુણધર્મ છે, આમાં બહુ આપણે ટાઈમ બગાડતા નથી, પણ યાદ રાખવા જેવો ગુણધર્મ છે. કોઈક જગ્યાએ જ્યારે આ પ્રમાણે આવે કે બે હાર અથવા બે સ્તંભના જે મૂલ્યો છે, ઘટકો છે, કેવા હોય? સમાન હોય, તો નિશ્ચયકનું મૂલ્ય તરત શૂન્ય કરી નાખવાનું છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ચોથો ગુણધર્મ છે. ચોથો ગુણધર્મ આપણે વારંવાર યુઝ કરવાનો છે. ચોથો ગુણધર્મ અને છઠ્ઠો ગુણધર્મ આ બે ગુણધર્મ એવા છે, જોકે ચાર પાંચ અને છ એ આપણે લાઇનમાં જે ચાર પાંચ અને છ ગુણધર્મ છે, છ જ ગુણધર્મ છે વિદ્યાર્થી મિત્રો. આ છ ગુણધર્મ તમે શીખી લો એટલે બધા જ દાખલા આપણને સોલ્વ કરતા આવડશે. જે અઘરા દાખલા છે તમે એને ઇઝી રીતે સોલ્વ કરી શકશો. તો છ જ ગુણધર્મ છે, એમાં ચાર પાંચ અને છ આ ત્રણ ગુણધર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તો નિશ્ચયકની ચોથો ગુણધર્મ શું કહે છે? નિશ્ચયકની કોઈ એક હાર, હવે કોઈ એક હારની વાત છે, જોજો, કોઈ એક હારના પ્રત્યેક ઘટકને અચળ કોઈ કે વડે ગુણવાથી તે નિશ્ચયકનું મૂલ્ય કે ગણું થઈ જાય છે. તો એ તો સિમ્પલ જ છે કે કોઈ પણ સંખ્યા, કોઈ પણ હાર લઈ લ્યો, આ પહેલી હાર છે. હવે આનું મૂલ્ય શું આવે છે વિદ્યાર્થી મિત્રો? આનું મૂલ્ય આપણે અત્યારે હમણાં મેળવ્યું હતું અગિયાર, એવું હતું ને, તો આપણે અગિયાર નું મૂલ્ય આવશે. તો આનું મૂલ્ય અત્યારે હું લઈ લઉં છું એમને અગિયાર. આગલા દાખલા, આગલો જે દાખલો ગણ્યો એ જ દાખલો મેં લીધેલો છે. તો એનું મૂલ્ય તો આપણને અગિયાર ખબર છે. હવે એમ કે છે આ નિશ્ચયક આપેલો, એમાં કોઈ પણ હાર લઈ લ્યો, એક હાર
અથવા કોઈ પણ સ્તંભ નક્કી કરવાનું તમારે છે. અથવા આપણે દાખલામાં જયારે જશું તે દાખલામાં આપણે નક્કી નથી કરવાનું, દાખલો આપણને કહે છે કે આમાં, એટલે મતલબ આપણે તો નક્કી કરવાનું જ છે પણ દાખલામાં તમારે જોવું પડશે કે કયો હાર પકડવી કે કઈ સ્તંભ પકડવો, કયો સ્તંભ પકડવો અને કઈ હાર પકડવી આપણે ડિસાઈડ કરવાનું થશે. આ દાખલા હકીકતમાં જેને આવડી જાય છે ને એના માટે બહુ જ સિમ્પલ થશે, બાકી જેને ખબર નથી પડતી એને આમાં બહુ જ અઘરા દાખલા લાગવા માંડે છે. બાકી આ દાખલા હકીકતમાં બહુ સિમ્પલ દાખલા છે. જેમ દાખલાની પ્રેક્ટિસ કરશો, જેમ ગુણધર્મનો ઉપયોગ કરશો વધારે વધારે, એમ આ દાખલા તમને ઈઝી લાગશે. પછી કોઈ દિવસ આ દાખલામાં તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર નહીં પડે, કારણ કે આમાં કોઈ સૂત્ર તો છે નહીં, ગુણધર્મ છે, કોઈ સૂત્ર આમાં યુઝ કરવાનું નથી. ધારો કે સૂત્ર યુઝ કરવાનું હોય તો આપણે સૂત્ર યાદ રાખવાની રાખવાનું ટેન્શન હોય કે આ સૂત્ર યાદ રાખશું તો આ દાખલો આવડશે. આ દાખલા માટે નિશ્ચાયકના દાખલાની અંદર વિસ્તરણમાં કોઈ એવું સૂત્ર આવતું નથી. તમારી હાથમાં દાખલો છે, તમારી પાસે ગુણધર્મ છે, બસ હવે તમે એને સોલ્વ કરો. તો આ દાખલા એવા છે કે તમારા ગુણધર્મનો ઉપયોગ તમે જે ઈઝી રીતે કરશો એ રીતે દાખલો સરળ બનવાનો છે. તો અત્યારે આ ગુણધર્મ શું કહેવા માંગે છે સમજાણો વિદ્યાર્થી મિત્રો, કે કોઈ પણ એક હાર પકડી લ્યો અથવા કોઈ પણ સ્તંભ પકડી લ્યો. સ્તંભ મેં લખેલો નથી પણ જે હાર માટે થવાનું છે તે સ્તંભ માટે પણ તમે કરી શકવાના છો. અત્યારે આપણે હાર જ યુઝ કરીએ છીએ બરાબર, બાકી સ્તંભ માટે પણ આ જ વસ્તુ સેમ થવાની છે. તો કોઈ પણ એક હારના પ્રત્યેક ઘટકને કોઈ એક સંખ્યા વડે ગુણો, તો જે સંખ્યા વડે ગુણ્યું હોય છે ને તેટલા ગણું નિશ્ચાયકનું મૂલ્ય થઈ જશે. તો જો અત્યારે ડેલ્ટા 11 છે, હવે આ નિશ્ચાયકને મેં દાખલા તરીકે શું લીધું છે, કોને ગુણું છું, R1 ને, કેટલા વડે, 2 વડે. તો આ કેટલા ગણું થઈ જશે, 2 ગણું, એટલે 11 × 2 = 22 થઈ જવું જોઈએ. તો R1 ના બધા જ ઘટકને કેટલા વડે ગુણવાથી, 2 વડે ગુણવાથી. શેમાં ફરક પડશે, R1 બદલાશે. એટલે જો લખવાનું કઈ રીતે, આ લખવાના પણ માર્ક છે, લખતા નહીં આવડે આ પ્રક્રિયાઓ, આ એક ટાઈપની ક્રિયાઓ છે, પ્રક્રિયાઓ છે, આ પ્રક્રિયા લખીને જ એમાં લાગુ પડવાની છે. તો આ પ્રક્રિયા છે એને કઈ રીતે લખવી, તો R1 માં બદલાવ થશે એટલે R1 તીર મારો, એનો મતલબ એવો થયો કે જે પ્રોસેસ થવાની છે અહીંયા તીર બાજુ લખવાની છે, અને જે ફેરફાર જેમાં થવાનો છે એ લેફ્ટ હેન્ડ સાઈડ હશે. જેમ કેમિકલ રસાયણમાં પ્રક્રિયા તમે લખો છો ને એ ટાઈપની આ રાસાયણિક પ્રક્રિયા જેવું જ છે વિદ્યાર્થી મિત્રો. આની અંદર તમે લખશો R1 તીર મારીને 2R1, એટલે આમાં ફેરફાર, R1 ને 2 વડે ગુણ્યો તો ફેરફાર શેમાં થયો, R1 માં. તો કેવી રીતે થશે, જો આને 2 વડે ગુણો, પહેલા હારને બધાને 2 વડે ગુણો, પ્રત્યેક ઘટકને. આ એકને 2 વડે ગુણો એટલે 2 × 1 = 2, 2 × 2 = 4 પણ −4 અને 3 × 2 = 6 ફરી ગયું. હવે આનું મૂલ્ય કેટલું આવવું જોઈએ, તમને જવાબ તો ખબર જ છે, ઓલામાં 11 આવ્યું હતું, તો કેટલા ગણું થઈ જવું જોઈએ, 2 ગણું એટલે 22 થવું જોઈએ. ચેક કરી લઈએ આપણે, હાલો 2 × 3 = 9 માઇનસ થઈ જાય, −6 એટલે +4, એના માટે દાબી દઈએ એટલે 3 × 1 = 3, ઓછે ઓછે વધતા થઈ જશે ચોકે ચોકે 16, + 6 માટે તમે ચેક કરો તો આવશે −4 × 3 = 12, 9 × 2 = 18, 16 × 3 = 19, 16 × 3 = 19 થશે, 19 × 4 કેટલા થશે, 19 × 4 = 9, 9 × 4 = 36 ને 4 × 3 = 76 થાય, અને 12 × 6 = 72 થશે એટલે અહીં −72 થશે, 18 × 76 - 72 એટલે 4 થાય, 18 × 4 કેટલા થાય વિદ્યાર્થી મિત્રો, 22. તો આ રીતે તમને જો ડબલ મળી ગયું છે, 22 મળી ગયું, તો આપણે એમ લખી શકાય કે Δ1 નો જે જવાબ આવ્યો, આ Δ1 નો એ 2 ગણો Δ આવ્યો એવું કહી શકાય ને, Δ1 નો જવાબ 2 ગણો થઈ જાય છે. તો જ્યારે જ્યારે તમે કોઈ પણ નિશ્ચાયકની અંદર કે વડે ગુણો છો, એવું નથી ગુણાકાર, ભાગાકાર પણ કરી શકે, કે આ ભાગાકાર કરતા એટલે આને 2 વડે ભાગી નાખો તો આનું શું થઈ જાય, 11/2 જવાબ આવશે. મૂળને ગુણાકાર જેટલું થયું ને, ગુણવાથી એટલા ગણું થઈ જાય છે. એટલે આપણે લખ્યું છે જેટલા વડે તમે ગુણો છો એ 1/2 લખો એટલે ભાગ્યા ન કહેવાય, 1/2 વડે R1 ને ગુણેલા જ કહેવાય. તો જેટલા વડે ગુણો છો તેટલા ગણું થઈ જાય છે. તો અહીંયા એ રીતે જવાબ આવે છે બરાબર. આ રીતે તમે આ ગુણધર્મને સમજી શકો છો. એટલે આ ગુણધર્મ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણે આ ગુણધર્મનો ઉપયોગ કરવાનો થશે કે કોઈ એવી સંખ્યાને કોઈ એક સંખ્યા વડે ગુણવાથી, R1 ને, કોઈ સ્તંભને, કોઈ હારને આપણે ગુણવી પડશે. તો એ ગુણવાનું આવે તો એ કેટલા ગણું થઈ જાય છે, આગળ તમારે એટલા વડે ગુણવા પડશે બરોબર. એ આનો ઉપયોગ કઈ રીતે કરવો એ આપણે વધારે પ્રેક્ટિસ જ્યારે દાખલામાં કરશું ત્યારે તમને વધારે આઈડિયા આવી જશે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ પાંચમો ગુણધર્મ શું કહે છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે. આ ઘણી જગ્યાએ જી નીટની અંદર કે ગુજસેટની અંદર, આ જીમાં અને ગુજસેટમાં જે દાખલો પૂછાય છે તો આ પ્રક્રિયા, આ ગુણધર્મનો ઉપયોગ થાય એવા પ્રકારના દાખલા પૂછે છે. તો આ ગુણધર્મ શું કહેવા માંગે છે, જો નિશ્ચયકની કોઈ પણ હાર અથવા સ્તંભ ના કેટલાક અથવા બધા જ ઘટકોને 2 અથવા વધારે પદોના સરવાળા તરીકે દર્શાવી શકાય. શું કહેવા માંગે છે, જો નિશ્ચયકનો કોઈ પણ હાર લઈ લ્યો કે કોઈ પણ સ્તંભ લઈ લ્યો એના કેટલાક અથવા બધા જ ઘટકો
ને બે અથવા વધારે પદોના સરવાળા તરીકે લખી શકાય. એના એક્ઝામ્પલ તરીકે લઈશો તો જ તમને સમજાશે. આ ગુણ નિશ્ચાયક આપેલો છે. હવે આ નિશ્ચયક બહુ અઘરો તમને લાગે છે. જો અહીંયા સરવાળા છે, અહીંયા સિંગલ સિંગલ છે, અહીંયા સરવાળા વાળા સરવાળા, અને અહીંયા સિંગલ ઘટક આપેલા છે. તો આ રીતે તમને દાખલો આપેલો છે. આ દાખલો છે એમાં સરવાળા છે એક હારમાં, પેલી હારમાં. તો એ સરવાળા વાળા જે ઘટક છે તેના તમે ભાગ પાડી શકો છો બે સરવાળા, બે નિશ્ચયકમાં કન્વર્ટ કરી શકો છો. લખ્યું છે ને બે પદોના સરવાળા તરીકે, એટલે નિશ્ચયકને સરવાળા તરીકે લખી શકાય છે. કઈ રીતે? તો જો અહીંયા આપણને સરવાળો દેખાય છે. હવે એવું નહીં સરવાળા છે, બાદ બાકી પણ હોઈ શકે, તો આપણે અહીંયા બાદ બાકી લખી શકીએ. પણ સરવાળો હોય એ આપણે સરવાળા માટે નિયમ લખેલો છે. બાકી જો ઓછા હોય તો વચ્ચે ઓછા કરવાના છે, બધામાં ઓછા ઓછા છે. તો અત્યારે સરવાળો છે તો આ નિશ્ચાયક છે એને બે નિશ્ચાયકમાં દર્શાવી શકાય. તો પેલી હારમાં જ સરવાળો છે, બીજી અને ત્રીજી હારમાં તો કઈ છે નહીં. તો બીજી અને ત્રીજી હાર સામાન્ય રહેશે. જો વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો આ મુદ્દામાં, બીજી અને ત્રીજી હારના ભાગ પાડતા નથી ને, તો એ બંને જ નિશ્ચાયકની અંદર કેવી રહી છે? સામાન્ય. તો જો આમાં હું ભાગ પાડવાના, તો પેલા એ વન એ ટુ એ થ્રી, એ વન એ ટુ એ થ્રી, નીચેના બે તો સામાન્ય, વચ્ચે વત્તા છે એટલે વત્તા. હવે લેમડા વન લેમડા ટુ લેમડા થ્રી, અને અલગ આપણે નિશ્ચાયક આપી દીધો એના માટે બી વન સી વન બી ટુ સી ટુ અને બી થ્રી સી થ્રી, તો સામાન્ય રહ્યું છે, એ સામાન્ય તરીકે લખી નાખ્યું. તો આ રીતે એક નિશ્ચાયકને બે નિશ્ચાયક બનાવી શકાય છે. આ ગુણધર્મ ઘણી જગ્યાએ દાખલાને બહુ જ સરળ બનાવી દે છે. જો તમને ખબર પડે તો તમને ખબર પડવી જરૂરી છે કે આ ગુણધર્મ વાપરવો કઈ જગ્યાએ. જ્યારે તમને દાખલામાં એક્સ વત્તા વાય, થ્રી એક્સ વત્તા ટુ વાય, એવું નથી. જો પાછું આ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ઘણી વખત વિદ્યાર્થી આ દાખલાને જોઈને એમ કે માનશે કે આ એક જ હારમાં હોય તો જ થાય. જો એવું નથી, આ બંનેમાં સરવાળો છે, અહીંયા સરવાળો અને અહીંયા સરવાળો છે. એવું હોય તો શું કરશો? જેટલા સરવાળા એટલા નિશ્ચાયક બને. અત્યારે એક જ હારમાં સરવાળો છે એટલે કેટલા નિશ્ચાયક બન્યા? બે નિશ્ચાયક બન્યા. બીજી હારમાં પણ સરવાળો હોય તો આપણે પેલા આને તમારે છોડવાનું છે. તો બીજી હારમાં સરવાળો હોય તો હજી એને એમને રાખશો, એ સામાન્ય રહેશે બેમાં, સરવાળા વાળા સરવાળા વાળા સરવાળા વાળા ઘટક. એના પછીના અવલામાં આપણે ચેક કરશું, અલગ કરશું એને. અથવા બે ને હારે સોલ્વ કરવા હોય તો બે ને સોલ્વ કરી શકાય. એટલે આપણે અત્યારે આ એક્ઝામ્પલમાં મેં નોર્મલ એક્ઝામ્પલ આપેલો છે તમને. બાકી એના આપણે જ્યારે આ ગુણધર્મનો ઉપયોગ કરશું ત્યારે તમને સમજાવીશ કે એક કરતા વધારે હાર અથવા એક કરતા વધારે સ્તંભમાં એ સરવાળા હોય તો આ ગુણધર્મનો ઉપયોગ થઈ શકે. અહીંયા સરવાળો હોય તો આના એ ભાગ પાડીને આના એ ભાગ પાડી શકો, અને બીજા બે નવા હજી બીજા બે નવા નિશ્ચાયક બનાવી શકાય છે. એટલે આવું કરવાથી દાખલો કેવો થઈ જશે? સરળ થઈ જશે. આ કોમ્પ્લેક્સ દાખલો હતો, અઘરો દાખલો હતો, એને આપણે સરળ કરી શક્યા. તો ધ્યાન રાખજો કે એવું નથી એક જ હાર માટે જ તમે આ કરી શકશો. બીજી હારમાં હોય, ત્રીજા હારમાં હોય તોય કરી શકાય. સમજાય છે? બધા જ હારમાં સરવાળા અલગ અલગ તરીકે, સરવાળા બાદ બાકી હોય તો તમે એને નિશ્ચાયકમાં અલગ અલગ કરી શકો છો. આ ગુણધર્મનો ઉપયોગ કઈ રીતે ઉપયોગ કરવો, કઈ રીતે આનો એપ્લાય કરવો, એ આપણે દાખલામાં યુઝ કરશું ત્યારે હું તમને શીખવાડીશ. તો પાંચમો ગુણધર્મ પણ ઇમ્પોર્ટન્ટ છે. એના પછી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છઠ્ઠો ગુણધર્મ, જે દરેક દાખલાની અંદર તમે આનો ઉપયોગ કરશો. તો આ ગુણધર્મને કઈ રીતે લખવો અને કઈ રીતે યુઝ કરવો જોઈ લઈએ આપણે. નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હારના કે સ્તંભના, બધા માટે જે હાર ના હોય તો જો પણ આ ધ્યાન રાખવાનું છે આમાં, કે હાર હોય ત્યારે હારમાં જ ઉમેરવાની છે, સ્તંભ ન યુઝ કરતા હોય તો સ્તંભમાં જ ઉમેરવાની છે. કોઈ દિવસ હારનો ઉપયોગ કરીને તમે સ્તંભમાં ઉમેરશો નહીં. આ ગુણધર્મમાં એ ધ્યાન રાખવાનું છે. એટલે હાર અથવા સ્તંભના પ્રત્યેક ઘટકમાં અન્ય હાર ઉમેરવામાં આવે છે તો નિશ્ચયકનું મૂલ્ય સમાન જ રહેશે, બદલાતું નથી. શું કહેવા માંગે છે એ આપણે એક્ઝામ્પલમાં સમજી, કે આ આપણને નિશ્ચયક આપેલો છે, આનું તમે કંઈક વેલ્યુ ગોતશો તો આનું કંઈક મૂલ્ય મળવાનું કે નહીં મળવાનું? મળવાનું છે. તો એ મૂલ્ય જે પણ મળે, માની લો કોઈ પણ આનું મૂલ્ય આપણને મળેલું છે, હવે આ નિશ્ચયકમાં આપણે જરૂર પડી છે કંઈક આ ગુણધર્મના ઉપયોગની, તો આ ગુણધર્મનો ઉપયોગ આપણે આમાં કરીએ છીએ. કઈ રીતે કરીએ છીએ? તો મેં શું કરેલું, જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ હારને તમે ગુણીને કોઈ પણ હારમાં ઉમેરી શકો છો. રેડી? કોઈ પણ હારને ગુણીને કે વડે ગુણીને કોઈ પણ હારમાં ઉમેરી શકો, અથવા કોઈ પણ સ્તંભને કે વડે ગુણીને કોઈ પણ સ્તંભમાં ઉમેરી શકો છો. રેડી? જે સ્તંભમાં કે જે હારમાં ઉમેરો છો તે જ હાર અથવા તે જ સ્તંભ બદલાય છે. રેડી? આ લાઈન જે હું બોલ્યો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. જો અહીંયા મેં શું કરેલું છે કે હું ફરી વખત તમને સમજાવું છું કે ભાઈ ત્રીજી હાર છે. કઈ હાર? ત્રીજી હારને જોજો, હું લખવું કઈ રીતે ને બોલવું કઈ રીતે. ત્રીજી હારને કે વડે ગુણવા છે. કેટલા વડે? K
કે વડે ગુણવા છે અને કેમાં નાખવા છે, પેલી હારમાં નાખવા છે. તો બદલાશે કોણ, પેલી હારમાં નાખવું એટલે પેલી હાર બદલાશે. તો બદલાવાનું છે અને ક્યાં રાખી છે આપણે, ડાબી સાઈડ. તો લખ્યું આર વન બદલાય છે, તીર મારીને આર વન માં જ નાખીએ છીએ. તો આર વન વત્તા કોને ગુણી, કે આર થ્રી, એટલે આર થ્રી ને વંચાઈ કરી જોજો વિદ્યાર્થી મિત્રો, આમાં આર થ્રી ને કે વડે ગુણીને આર વન માં ઉમેરતા આર વન બદલાય છે. પાછળથી રીડિંગ કરવાનું છે, પાછળથી વાંચો એટલે સમજાશે, પણ તમને લખતા આવડવું જોઈએ. એટલે જેમાં બદલાવ થવાનો છે એ અહીંયા, અને અહીંયા જે ઘટક લખો એ અહીં ઘટક આવવાનો જ છે, એમાં જ તમે ઉમેરવાના છો કે બાદ કરવાના છો. બાદ પણ કરી શકાય, અહીં મેં સરવાળો એટલે લીધેલો છે, પણ તમે એમ કહો છો માઇનસ બે વડે ગુણતા અને માઇનસ બે વડે ગુણીને આમાં ઉમેરતા તો અહીં માઇનસ થઈ જશે, પણ મૂળ તો ઉમેરવાનું જ છે. એટલે ઉમેરવાની જ પ્રક્રિયાની અંદર છે, બરોબર. ગુણાકારની હવે આમાં ધ્યાન રાખજો, નિશ્ચાયકના ગુણધર્મમાં છ ગુણધર્મ લીધા, એમાં એવો એકય ગુણધર્મ આવેલ નથી કે તમે શૂન્ય વડે ગુણાકારનો નિયમ, ગુણાકારનો નિયમ છે પણ કયો નિયમ છે, શૂન્ય સિવાયની ગુણાકાર. આમ મેં કીધું નથી તમને, પણ કેવો હશે, શૂન્યતર હોવો જોઈએ. તો કે કે શૂન્યતર હોય તો જ તમને આ ઘટક બનશે ને, શૂન્યતર ઘટક હોય એના માટે. એ આપણે અગાઉના ચેપ્ટરમાં શ્રેણીકમાં ભણી ગયા હતા. એટલે આમાં ગુણધર્મ કયો છે, ગુણધર્મ જે છે આપણે છ છ ગુણધર્મ લીધા, એમાં શૂન્યતર માટે લેવાના છે. તો તમે શૂન્ય વડે ગુણશો તો આખો નિશ્ચાયક શૂન્ય થઈ જશે, એટલે શૂન્ય વડે ગુણવાના નથી, શૂન્યતર સંખ્યા સિવાય ગુણવાના છે. એટલે કે વડે જે તમે ગુણો છો એ ઉમેરવાની જ પ્રક્રિયા છે, ભાગાકારની પ્રક્રિયા એવી નથી આવી. ભાગાકાર માટે કોઈ પણ આમાં નિશ્ચાયકનો ગુણધર્મ એવો નથી. હા, તમે જે વન ઓપોન ટુ વડે ગુણી શકો છો, થ્રી બાય ટુ વડે, કોઈ પણ સંખ્યા, વાસ્તવિક સંખ્યા વડે તમે ગુણી બધાને શકો છો અને ઉમેરી પણ બધા શકો છો, પણ ભાગાકારની કોઈ એવી રીત કે છ ગુણધર્મ સિવાય બીજા કોઈ પણ ગુણધર્મ છે નહીં. તો આ નિશ્ચાયકના ગુણધર્મ છ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે હવે પછીના ચેપ્ટર, હવે પછીના જે રીત છે દાખલાને સોલ્વ કરવા માટે. તો આ છ છ ગુણધર્મ ફરી વખત હું બોલી જાઉં છું વિદ્યાર્થી મિત્રો, ખાસ નોટ ડાઉન કરી લેજો, લખી લેજો. હજી ગુણધર્મ યાદ રાખવાની તમારી જિમ્મેદારી છે, યાદ રાખ્યા પછી સમજાવવાની મારી જિમ્મેદારી છે. આ બધા જ ગુણધર્મને કઈ રીતે એપ્લાય કરવા, કઈ રીતે વાપરવા એ હું તમને શીખડાવી દઈશ, પણ તમને પહેલા ગુણધર્મ યાદ હોવા જોઈએ. હું ઝડપથી છ છ ગુણધર્મ ફરી વખત રિવાઇઝ કરી દઉં છું. પહેલો ગુણધર્મ આપણે શું ભણ્યા વિદ્યાર્થી મિત્રો, પહેલો ગુણધર્મ એમ કીધો કે બધી જ હારને તમે સ્તંભ કરી નાખો અથવા બધા જ તમને હાર કરી નાખો, બે વાત એક જ થઈ. તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, પહેલો ગુણધર્મ તમે આ ભણ્યા. બીજો ગુણધર્મ શું હતો વિદ્યાર્થી મિત્રો, બીજો ગુણધર્મ એવો હતો કોઈ પણ બે હારની અથવા કોઈ પણ બે સ્તંભની અદલા બદલી કરો તો નિશ્ચાયકનું મૂલ્ય નિશાનીમાં બદલાય છે. ધન હોય તો ઋણ થઈ જાય, ઋણ હોય તો ધન થઈ જાય, એટલે નિશાનીમાં બદલાય છે, એવું યાદ રાખવાનું. ત્રીજો ગુણધર્મ આપણે ભણ્યા, બહુ સિમ્પલ ગુણધર્મ હતો કે નિશ્ચાયકની કોઈ પણ બે હાર કે કોઈ પણ બે સ્તંભના ઘટકોની સંખ્યા સરખી હોય, સમાન હોય, બરાબર, સ્તંભની બે સ્તંભની કે બિહારની સંખ્યાઓના ઘટકોની સંખ્યા સમાન હોય તો નિશ્ચાયકનું મૂલ્ય શૂન્ય કહી દેવાનું છે, શૂન્ય થઈ જાય. ચોથો મુદ્દો આપણે ભણ્યા, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નિશ્ચાયકની કોઈ પણ એક હાર ના પ્રત્યેક ઘટકને કોઈ કે સંખ્યા વડે ગુણો તો નિશ્ચાયકનું મૂલ્ય કે ગણો થઈ જાય. તો સિમ્પલ વાત છે કે નિશ્ચાયક હતો એને તમે મૂલ્ય મેળવી લીધું, હવે નિશ્ચાયકના કોઈ પણ સ્તંભને કે કોઈ પણ હારને તમે કે વડે ગુણો છો, કોઈ સંખ્યા વડે ગુણો છો તો આખું નિશ્ચાયકનું મૂલ્ય એટલા ગણો, એટલે કે ગણો થઈ જશે, જેટલા વડે ગુણ્યા હોય એટલા ગણો. તો એ સિમ્પલ છે. પાંચમો ગુણધર્મ હતો, જો નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા સ્તંભના ઘટકો અથવા બધા જ ઘટકો ને બે અથવા બે કરતા વધારે નિશ્ચાયકોના સરવાળા સ્વરૂપે લખી શકાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, નિશ્ચાયકની અંદર સરવાળા આપેલા છે, તમને દરેક ઘટકની અંદર સરવાળા આપેલા છે, કોઈ પણ હારમાં આપેલા છે કે કોઈ પણ સ્તંભમાં આપેલા છે. તો કોઈ પણ હારમાં કોઈ પણ સ્તંભમાં સરવાળા આપેલા હોય તો આ સરવાળાને તમે અલગ અલગ નિશ્ચાયક કરીને દર્શાવી શકો છો, નિશ્ચાયકોના સરવાળા તરીકે નિશ્ચાયકને દર્શાવી શકાય છે. તો આ પણ ગુણધર્મ ઇમ્પોર્ટન્ટ છે. અને લાસ્ટ ગુણધર્મ હતો, છઠ્ઠો ગુણધર્મ, નિશ્ચાયકની કોઈ પણ હાર અથવા કોઈ પણ સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણીને, જોજો, કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભના પ્રત્યેક ઘટકને કે વડે ગુણી, કોઈ પણ હાર કે કોઈ પણ સ્તંભમાં ઉમેરીએ તો નિશ્ચાયકનું મૂલ્ય બદલાતું નથી, નિશ્ચાયકનું મૂલ્ય કેવું રહે છે, સમાન જ રહે છે. તો આ પણ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ છે, અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ગુણધર્મ એટલે છે કે આ ગુણધર્મનો ઉપયોગ અમે વારંવાર દાખલાની અંદર આપણે કરવાનો છે. સમજાણો આ લાસ્ટ ગુણધર્મ કોઈ પણ, હા, ધ્યાન શું રાખવાનું છે આ ગુણધર્મમાં, જો હારને તમે ગુણતા હોય કે ત્રીજી હારને ગુણ્યા,
તો પેલા સ્તંભમાં નો નાખી શકાય, ત્રીજી હારને ગુણ્યા કે વડે તો પેલી હારમાં કે બીજી હારમાં નાખી શકાય, જેમાં નાખો છો, જેમાં તમે હારમાં નાખો કે R1માં નાખો કે R2માં નાખો, જે પણ હારમાં નાખો છો, એ જે હારમાં કે જે સ્તંભમાં નાખતા હોય એ સ્તંભ કે તે હાર બદલાય છે. તો સિમ્પલ ગુણધર્મ છે. તો આ છ એ છ ગુણધર્મ વિદ્યાર્થી મિત્રો નોટ ડાઉન કરી લેજો. આજના લેક્ચરમાં ફક્ત આપણે ગુણધર્મ વિશે ચર્ચા કરી રહ્યા છીએ અત્યારે. આ છ એ છ ગુણધર્મ તમને આવડી જાય ત્યારબાદ આપણે આના પછીના લેક્ચરની અંદર આ ગુણધર્મને રિલેટેડ આપણે એક્ઝામ્પલ્સ જોવાના છે. પછી કાંઈ આ ચેપ્ટરની અંદર બાકી રહેતું નથી જો આ ગુણધર્મના દાખલા તમને આવડી જાય તો. તો આના પછીના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાની છે ગુણધર્મનો ઉપયોગ કરી નિશ્ચાયકનું મૂલ્ય મેળવો અથવા સાબિત કરવાવાળા દાખલા છે. તો આ જે રીત આવશે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ રીત છે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો.